मत्स्यं कुर्मं वराहं कपिलमथ हरिं वासुदेवं च वैन्यं दत्तात्रेयं च हंसं नरहरिं वृषभं वामनं परशुरामं यज्ञं रामं कुमारं हयशिरसमथो नारदं राजराजं व्यासं कृष्णं च बुद्धं धृतपुरवपुषं नवमी नारायणं त्वाम्। इष्टदेव भगवान श्रीहरि नवरात्रना पूजन में जेनी आपणे पूजा करीए छीए एवा अंबे माताजी सरस्वती माताजी स्टेज ऊपर बिराजमान पूज्य संतो महानुभावो समग्र दाताश्रीओ वाली मित्रों बाळको आजना प्रसंगे सामरपाड़ामां आवता खूब खूब अतिशय आनंद थाय छे। आनंद एटले थाय छे कि समाजमां देशने माटे समाज माटे जे करवू घटे એવું કામ અહીંયા થઈ રહ્યું છે, અહીં જોવા મળ્યું છે। ભગવાનની પાસે આપણે દરેક મળીને સાથે પ્રાર્થના કરીએ। વેદમાં લખાણું છે સહવીર્યમ કરવા વહે, હે પરમાત્મા અમને એવી બુદ્ધિ આપો સમાજના જે કાંઈ સારા કામો હોય બધા સાથે મળીને કરીએ। અહીંયા બિરાજમાન કેશુભાઈ ગોટી સૌરાષ્ટ્રના છે, હળિયાદ ગામના વતની, અને આવા કામ કરનારા સમાજમાં લોકો બહુ ઓછા છે। કેશુભાઈ જેવું જેવું કામ કરે છે સમાજ માટે આદિવાસી બાળકો માટે, એવું કામ બધા જ લોકો જો કરતા થઈ જાય તો આપણું ગુજરાત સોનાથી મંડાઈ જાય। એટલું જ નહીં, કામ તો બધા જ ઘણા ઘણા કરે છે, પોતાના નામ લખવા માટે મોટા લાખોના કરોડના દાનું પણ આપે છે, નામ લખાવે છે। જરા ગોટી પરિવાર એમાંથી બાકાત છે, દાન આપવું છે, નામ ન જોતું, નામ ભગવાનને ચોપડે દેશને ચોપડે ગરીબ લોકોના હૃદયમાં લખાઈ જાય એવી એમની શુભ ભાવના, તે બદલ આપણે બધા જ સંતો ભક્તો ભાઈઓ ભાઈઓ બહેનો બાળકો ગોટી પરિવારને આપણે શુભેચ્છા પાઠવી ભગવાન એમને ખૂબ આવું નવું બળ આપે અને સમાજની આવી નવી સેવા કરી અને પોતે યશ અને પુણ્ય કમાઈને ભગવાનના ધામને પ્રાપ્ત કરે, ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરે। આદિવાસી સમાજ માટે ગરીબ લોકો માટે આપણી સરકાર વર્ષોથી લાખો કરોડો રૂપિયા ખર્ચે છે, આશ્રમ શાળાઓ ઉત્તર બુનિયાદી શાળાઓ માટે વર્ષોથી એટલે 70 વર્ષોથી આ સેવા આપી રહી છે। એનું રિઝલ્ટ આશ્રમ શાળા દ્વારા જે મળવું જોઈએ એટલું હજી મળી શક્યું નથી, પણ હવે થોડા વર્ષોથી સ્વામિનારાયણ સમુદાયના સંતોએ અને ભક્તોએ જે આ કામ સેવા ઉપાડી છે એને કારણે બાળકોને સાત્વિક પૌષ્ટિક ખોરાક મળે છે, શિક્ષણની સાથે સારા સંસ્કાર મળે છે, એને કારણે આખા દક્ષિણ ગુજરાતની અંદર અમારા પીપી સ્વામી જેવા સંતોએ એવો ભેખ લીધો છે, એને કારણે આખા ગુજરાતની અંદર એમાં દક્ષિણ ગુજરાત સ્તરે નામ લઈ રહ્યું છે। એનું કારણ એ છે કે સંતોની મોટી સેવા છે, અને એમાં પણ આપ જેવા બધા જેટલા બેઠા છો બહેનો ભાઈઓ દાતાઓ અધિકારીશ્રીઓ એ બધાનું પણ આમાં બહુ મોટું યોગદાન છે, એને કારણે અમારા પગમાં થોડુંક જોર રહે છે, એને કારણે સેવા કરીએ છીએ। તો આ પ્રસંગે વિશેષ નહીં કહેતા ગોટી પરિવાર અને આમાં સમગ્ર દાતાઓ તન મન ધનથી સેવા કરનારાને ખૂબ બળ મળે અને દેશભક્તિ સાથે માતૃપિતૃ ભક્તિનો વિકાસ થાય અને આજના સમાજમાં જેટલે વૃદ્ધો માટે સેવા થવી જોઈએ એટલી થતી નથી, વૃદ્ધાશ્રમો વધતા જાય છે, એ દેશે ને દેશ ઓછા થાય અને સમાજમાં સેવાની પ્રવૃત્તિ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે આપ દરેકને મારી એટલી વિનંતી છે કે આ આશ્રમ શાળામાં બાળકો ભણી ગણીને ખૂબ આગળ વધે, દેશભક્તો બને, માતૃપિતૃ ભક્તિ સેવા કરીને પોતાનું નામ રોશન કરે, એટલું કહીને મારા વિચારણ પૂર્ણ કરું છું। પરમ કૃપાળુ પરમાત્મા ભગવાનના ચરણોમાં પ્રાર્થના અને અંબે માતાના નવરાત્રા ચાલે છે અત્યારે એની માતાજી પાસે પ્રાર્થના
કે આપણને બધાને ખૂબ શક્તિ બુદ્ધિબળ આપે અને આ સંસ્થામાં ભણીને બાળકો ખૂબ આગળ વધે એવી પ્રાર્થના સાથે દરેકને શુભકામના સાથે જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.